મીડિયાનું નામ બદનામ કરવા આવા લે ભાગુ મીડિયા કંપની લોકોને બ્લેકમેલ કરતી ઠગ ટોળકી હાલ રાધનપુર પાટણ દિયોદર બનાસકાંઠા જિલ્લામાં કેટલાય લોકોને ચૂનો લગાડ્યો છે ત્યારે કંઈ કેટલા લોકોના વતા કરતી ટોળકી ઝડપાઈ ગઈ છે રાધનપુર ખાતે રહેતી સંસ્થાની હેડ ઓફિસર જયા સોની રહે છે તથા મોહનસિંહ ચાંદખાન રહે છે રાધનપુર વાળો ઘરેલુ હિંસાનો ભોગ બનેલ મહિલાઓના સંપર્ક કરી કેટલાય લોકોને પ્રેસના ફોડ કાર્ડ બનાવી આપી ગરીબ અભણ લોકો સાથે છેતરપિંડી બર ચબડી અને બ્લેકમેલ કરીને લોકો પાસેથી પૈસા પડાવવા કેટલાય લોકો ભોગ બન્યા છે ત્યારે રાધનપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ થતાં રાધનપુર પોલીસ સક્રિય બની છે રાધનપુર એક બે હજાર વીસ ના રોજ સોનલબેન ગણપતસિંહ રાજપૂત ની ફરિયાદના આધારે બળજબરી પૂર્વક પૈસા કઢાવવા ગોંધી રાખવા વગેરે બાબતોની ફરિયાદના આધારે આરોપીઓને આ ગુનામાં પાટણ ખાતે સબ જેલમાં હતા ત્યાં જયા સોની મોહસીન ચાંદ અગાઉના ગુનામાં ફર્સ્ટ ગુના રજિસ્ટર એકસો ચુમ્મોતેરના ગુનામાં પાટણ ખાતે સબ જેલમાં મારામારી જુગારના ગુનામાં સંડોવાયેલા હતા વધુ ગુનાનો ભેદ ઉકેલ લાવવા રાધનપુર પોલીસ દ્વારા તપાસ કરતા રાધનપુરના કવિતાબેન પ્રમોદભાઈ નીરજ કુમાર ભરતકુમાર લાલજીભાઈ સુરેન્દ્ર ઉર્ફે પ્રવીણ રઘાજી મયુર યશવંત ઠક્કર નિલેશ ઠક્કર જયેશ ઠક્કર રહેરોડા સમી તથા દિયોદરના ઓળખ તપાસ અર્થે ફરિયાદી પાસે લાવતા આરોપીઓ ગુનામાં સંડોવાયેલા હોય પોલીસ દ્વારા રિમાન્ડ માટે હાલ જેલના હવાલે કરવામાં આવ્યા છે

જેઓ પોલીસ સમક્ષ આવી આવા ઠગ ટોળકીનો પર્દાફાશ કરે છે જેથી ગરીબ લોકોને ન્યાય મળે આરોપી જયા અને કવિતા જાણે લગ્નમાં કોઈ ફોટોશૂટ આપતા હોય એવા મૂડમાં જોવા મળે છે આટલો મોટો ગુનો બન્યા હોવા છતાં મહિલાના ચહેરા પર શરમ કે પશ્ચાતાપનો કોઈ અંશાર જોવા મળતો નથી રાધનપુરની ગયાર એક બિસ્કો ફરિયાદી સોનલબેન ગણપતસિંહ રાજપૂતને कई लोगों पर उन लोगों पर कैद रख कर बलजबरी से उसके पैसा निकाला था उनके बारे में एफ हुई थी जो राधनपुर पुलिस स्टेशन में फर्स्ट उन्नीस 2020 दो हज़ार रजिस्टर्ड हुई थी उन लोगों पर और भी गुने थे वो आरोपियों पर उसमें से जयाबेन सोनी और मोहसिन चांद खान दो अगले गुने में पाटन जेल में थे वहाँ से ट्रांसफर वार्ड पर लाया गया और उनकी पूछताछ के दरमियान और आरोपियों के जो नाम खुले थे उसमें से कविताबेन प्रमोद भाई नीरज कुमार भरत भाई सुरेंद्र सिंह रगाजी मयूर कुमार जसवंत लाल और जयेश भाई उनको भी अरेस्ट किया हुआ है इसमें से कुछ आरोपियों भी पुलिस रिमांड पर है